આજથી ચાલુ કરીશું આપણે ચેપ્ટર 21 જે છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. ઓકે, ચલો વર્ડ જે છે એનો મીનિંગ સમજીએ કે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એટલે શું. તો વાત કરીએ મનુષ્ય શરીરની. આપણું જે શરીર છે એનામાં સમગ્ર જે બધા જ અંગ છે બધાની અંદર ફેલાયેલી છે ચેતાઓ. ઓકે, સમગ્ર શરીરમાં ચેતાઓ ફેલાયેલી છે, ચેતાઓનું જાળું છે, બધા જ જે અંગ અથવા જે પેશી અથવા કોષો છે બધે સુધી ચેતાઓ ફેલાયેલી છે. ઓકે, અગર ફિઝિયોલોજીની અંદર, ઓકે ફિઝિયોલોજીની અંદર સૌથી ડિટેલમાં અને બહુ કોમ્પ્લેક્સ ટોપિક માનવામાં આવતું હોય, કોઈ કોમ્પ્લેક્સ સિસ્ટમ માનવામાં આવતી હોય તો એ છે ન્યુરલ સિસ્ટમ, ચેતાતંત્ર. ઓકે, તો ચેતાતંત્ર જે છે એ શું કરે છે, તો એનું બેઝિક ફંક્શન છે આપણા શરીરના અલગ અલગ જે અંગ છે, પેશી છે, કોષો છે એનું કોઓર્ડિનેશન કરવાનું, એનું નિયંત્રણ કરવાનું. ઓકે, એક અંગ છે એને બીજા અંગ સાથે એની જે એક્ટિવિટી છે એ મેચ કરવાની. ઓકે, ચલો હવે થોડાક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે રનિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું, ઓકે દોડવાનું સ્ટાર્ટ કર્યું, રનિંગ કરવાનું. તો હવે રનિંગ કરતા હોઈએ ત્યારે શું થાય, તો રનિંગ કરીએ ત્યારે એક્ટિવિટી વધી જાય. ઓકે, એટીપી વધારે જોઈએ, ઉર્જા વધારે જોઈએ, એક્ટિવિટી કરવાની છે. તો એના માટે શું કરવું પડે, એટીપી બનાવવા હોય તો બોડીને ઓક્સિજનની જરૂર પડે. ઠીક છે, તો બોડીને ઓક્સિજનની જરૂર પડશે તો શ્વસન તંત્ર દ્વારા શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ વધી જશે. ઓકે, હવે વધારે ઓક્સિજન આવી ગયો, ફેફસાની અંદર ઓક્સિજન આવી ગયો, પણ એ બધા જ જે કોષો છે ત્યાં સુધી પહોંચાડવાનું છે. તો શું થશે, એ જે ઓક્સિજન છે એ જશે હાર્ટમાં. ઓકે, હાર્ટમાં જશે ઓક્સિજન, હાર્ટ વધારે પંપ કરશે, જે હૃદયના ધબકારા હશે એ વધી જાય દોડીએ ત્યારે. ઓકે, રનિંગ કરતા હોઈએ ત્યારે, કેમ, કારણ કે વધારે ફાસ્ટ બીટ કરશે તો વધારે ઓક્સિજનનો ફ્લો થશે, બ્લડનો ફ્લો થશે, અને ઓક્સિજન જે તે અંગ અથવા કોષ છે ત્યાં સુધી પહોંચે. બરોબર, હવે શું થયું, વધારે સર્ક્યુલેશન થયું, બહુ ઝડપથી બીટ થાય છે જે હાર્ટ છે એ, અને બધા જે કોષો છે ત્યાં સુધી ઓક્સિજન ગયો. ત્યાં જઈ મેટાબોલાઇઝમ જે છે, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ, બધા જ જે ચક્ર છે એ એક્ટિવેટ થઈ જશે અને એટીપી પ્રોડક્શન, એટીપીનું નિર્માણ થશે. ઓકે, આ પ્રક્રિયા ક્યારે થઈ, જ્યારે દોડવાનું ચાલુ કર્યું છે ત્યારે, જ્યારે કન્ટિન્યુઅસલી રનિંગ કરો છો તમે ત્યારે. ઓકે, ચલો હવે રનિંગ પૂરું થઈ ગયું, સ્ટોપ, બેસી જવાનું. ઓકે, બેસી ગયા તો પછી શું થાય, આ જે બધા રિએક્શન, બધી એક્ટિવિટી જે ઇન્ક્રીઝ થઈ ગઈ હતી એ ધીમે ધીમે સ્લો ડાઉન થઈ જાય. ઓકે, બેસી જઈએ તો શું થશે, ધીમે ધીમે હૃદયના ધબકારા હશે, ઘટી જશે, શ્વાસની પ્રક્રિયા જે વધી ગઈ હતી એ સ્ટોપ થઈ જશે. ઓકે, તો આ બધું કરાવ્યું કોને, બોડીને કઈ રીતે ખબર પડી, શ્વસન તંત્ર, પરિવહન તંત્રને કઈ રીતે ખબર પડી કે ભાઈ આ પર્ટિક્યુલર માણસ રનિંગ કરે છે તો એના શ્વાસોચ્છવાસની જે પ્રક્રિયા છે એ ઇન્ક્રીઝ કરો, અથવા જે હૃદયના ધબકારા છે એ ઇન્ક્રીઝ કરો. તો એ બધું જ નિયંત્રણ જેના દ્વારા થતું હોય એ છે ચેતાતંત્ર. ઓકે, કે એક કરતાં વધારે અંગો બધાને કોઓર્ડિનેટ કરે છે. જેમ કે આ એક્ઝામ્પલમાં જોઈએ, શ્વસન તંત્ર ઇન્ક્લુડ છે, એના પછી જે હૃદય પરિવહન તંત્ર છે એ ઇન્ક્લુડ છે, કોષોની અંદર જે મેટાબોલાઇઝમ થાય છે, ચયાપચયની પ્રક્રિયાઓ થાય છે એ બધી જ એકબીજા સાથે સહનિયમન કરે. ઓકે, તો આ રીતે આપણું બોડી છે એની એક કરતાં વધારે પેશી અથવા જે કોષો, અંગ કે અંગતંત્ર છે એકબીજા સાથે કોઓર્ડિનેટ થવા જરૂરી છે. ઓકે, તો એ કોઓર્ડિનેશન કરાવવાનું જે કાર્ય છે એ મુખ્યત્વે બે તંત્ર દ્વારા થતું હોય. એક તો છે ચેતાતંત્ર, જેના વિશે ચેપ્ટર 21માં જોઈશું, અને બીજું જે તંત્ર છે જે સહનિયમન અને નિયંત્રણનું કાર્ય કરાવે એ તંત્ર છે અંતઃસ્રાવી તંત્ર. ઓકે, તો બે તંત્ર દ્વારા બોડીના અલગ અલગ અંગ પેશી કોષો વચ્ચે કોઓર્ડિનેશન થાય, સહનિયમન થાય, ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર. ઓકે, બંને એકબીજા સાથે મળી અને બધા જે બોડીના અલગ અલગ અંગ હોય એનો કંટ્રોલ કરે. ચલો હવે જોઈએ ચેતાતંત્રની વાત કરીએ, તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં ડિસ્કશન છે કે ચેતાતંત્ર એટલે શું, ચેતાતંત્રની અંદર કયા કયા ભાગ આવેલા છે. ઓકે, હવે જુઓ, અલગ અલગ જે સજીવો હોય એનામાં ચેતાતંત્રની રચના અલગ અલગ હોય છે. જેમ કે અમુક નીચલી કક્ષાના સજીવો, જેમ કે બુકની અંદર એક્ઝામ્પલ છે નીચલી કક્ષાના સજીવો, જેમ કે હાઈડ્રા,
ओके એની અંદર જે ચેતાતંત્ર છે એ એકદમ નોર્મલ છે ચેતા જાલિકાનું બનેલું છે ચેતાતંત્ર ઓકે તો ચેતા જાલિકાનું જાલિકા કહી શકાય અથવા ચેતા જાળ કહી શકાય ઓકે તો એનું ચેતાતંત્ર બનેલું છે એકદમ સરળ પ્રકારનું હોય ઓકે હાઇડ્રા નીચલી કક્ષાના સજીવો છે નીચલી કક્ષાના પ્રાણીઓ જેમ જેમ હાયર ક્લાસમાં જઈએ ઓકે એમ ચેતાતંત્ર છે કોમ્પ્લેક્સ થતું જાય જટિલ બનતું જાય એના પછી કીટકોની વાત કરીએ કીટક વર્ગના સમુદાયના જે સજીવો છે એની વાત કરીએ સંધિપાદ સમુદાયમાં આવે કીટક ઓકે તો કીટક જેવા અમુક સજીવો હોય એનું ચેતાતંત્ર બનેલું હોય ચેતાકંદ અને ચેતાપેશી દ્વારા ઓકે સેનું બનેલું હોય છે ચેતાકંદ અને ચેતાપેશી દ્વારા મનુષ્યની વાત કરીએ તો આપણું જે ચેતાતંત્ર છે ખૂબ જ જટિલ છે મેં કહ્યું સૌથી વધારે અગર કોમ્પ્લેક્સ સિસ્ટમ જેને માનવામાં આવતી હોય હ્યુમન બોડીની તો એ છે ચેતાતંત્ર ઓકે સૌથી હાર્ડ એનું જે એનાટોમી કે મોર્ફોલોજી કહી શકો ફિઝિયોલોજી કહી શકો એ સૌથી વધારે જેનું હાર્ડ છે જે કોમ્પ્લેક્સ છે એ છે ચેતાતંત્ર ઓકે તો મનુષ્ય જેવા સજીવની વાત કરીએ તો આપણું જે ચેતાતંત્ર છે એમાં જે મેઇન છે એ છે બ્રેઇન ઓકે મગજ તો મગજ જેવી રચના છે કરોડરજ્જુ રચના છે સમગ્ર શરીરમાં આખું નેટવર્ક આવેલું છે ચેતાનું ઓકે તો એ રીતે આ જે સજીવો છે એનામાં બ્રેઇન મગજ જેવી રચના ના હોય ઓકે જસ્ટ સિમ્પલ પ્રકારનું હોય એનું ચેતાતંત્ર ચલો અહીંયા શબ્દ છે ચેતાકંદ તો ચેતાકંદનો મિનિંગ શું થાય તો બહુ બધા ચેતાકોષ હશે એ એકબીજા સાથે જોડાઈ જે રચના બનાવશે એને કહેવામાં આવે ચેતાકંદ ઓકે આગળ જોઈશું આ ચેપ્ટરની અંદર કે ચેતાકોષની રચના શું છે પછી આ જે ટોપિક છે આ જે પોઈન્ટ છે એ સમજીશું કે ચેતાકંદ કઈ રીતે બને ચેતાકોષોના જોડાણ દ્વારા ચલો ચેતાપેશી ચેતાપેશી શું હોય તો ચેતાપેશી મતલબ એની રચનામાં એક કરતા વધારે પ્રકારના કોષ આવેલા હોય મુખ્ય બે પ્રકારના કોષ હોય એકને કહેવામાં આવે ચેતાકોષ જે મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે ચેતાતંત્રનો રચનાત્મક ક્રિયાત્મક એકમ જે છે એ છે ચેતાકોષ ઓકે મેઇન કોષ છે ચેતાતંત્રનો અને બીજા જે કોષ હોય એને કહેવામાં આવે ચેતાધાર કોષ ઇંગ્લિશમાં કહેવામાં આવે ન્યુરો ગ્લિયા ઓકે ઘણી વખત ન્યુરો ગ્લેશિયલ સેલ બી આને કહેવામાં આવે છે ઓકે તો ન્યુરો ગ્લિયા કહેવામાં આવે ચેતાધાર કોષ મેઇન જે છે એ છે ચેતાકોષ નર્વ સેલ કહેવામાં આવે અથવા ન્યુરોન કહેવામાં આવે ઓકે આ જે વર્ડ છે ઇંગ્લિશમાં એ બી યાદ રાખી લેવાના નર્વ યા ફિર ન્યુરોન સેલ ચેતાકોષ છે ચેતાધાર કોષ ન્યુરો ગ્લિયા ઓકે ચલો તો આ બે કોષો દ્વારા બનેલી હોય ચેતાપેશી ઠીક છે મનુષ્યની વાત કરી તો મનુષ્ય જેવા સજીવો છે એની અંદર કોમ્પ્લેક્સ ચેતાતંત્ર હોય આખું ચાર સ્વરૂપે હોય મગજ કરોડરજ્જુ જેવા અલગ અલગ ભાગનું બનેલું હોય ઓકે ચલો હવે એના પછી સૌથી પહેલો જે ટોપિક છે એ જોઈશું જે છે માનવ ચેતાતંત્ર ઓકે હ્યુમન ફિઝિયોલોજી જોઈએ છીએ જસ્ટ અમુક સજીવો વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી છે વધારે ડિટેલમાં નથી આના વિશે ચેપ્ટર 4માં બી આપણે જોયું છે કે પર્ટિક્યુલર જે સમુદાય હોય એનામાં કયા કયા પ્રકારના ચેતાતંત્ર આવેલા હોય છે ચલો માનવ ચેતાતંત્ર મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ ડિટેલમાં જોવાનું છે જુઓ માનવ ચેતાતંત્ર છે એ મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ થાય એકને કહેવામાં આવે CNS ઓકે શું કહેવામાં આવે CNS જેનું ગુજરાતીમાં નામ છે મધ્યસ્થ ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર CNS નું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ ઓકે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ CNS મધ્યસ્થ ચેતાતંત્ર બીજું જે છે એને કહેવામાં આવે છે PNS ઓકે પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ શું કહેવામાં આવે પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ ઓકે
तो बे पॉइंट छे, बे भागमां चेतातंत्र विभाजित थाय, CNS अने PNS, मध्यस्थ चेतातंत्र अने बीजुं छे पेरिफेरल, गुजरातीमां कहेवामां आवे परिघवर्ती चेतातंत्र, परिघवर्ती चेतातंत्र। ओके, तो आ बंने जे छे एना विशे हवे आपणे डिटेलमां जोईशुं।